પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની સપ્તાહ આજે રાજકોટમાં આજે 17 તારીખથી 24 તારીખ સુધી થવા જઈ રહી છે, જેના યજમાન સાંસદ શ્રી રામભાઈ મોકલ્યા છે, અને એક સેવાના કાર્ય આ સપ્તાહની સાથે સાથે થવાના છે, જેમાં દંત યજ્ઞ, બ્લડ ડોનેશન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ, એક્યુપ્રેશર કેમ્પ, તેમજ એક ભવ્ય સમૂહ લગ્નનું આયોજન, જેમાં મા બાપ અને દીકરીઓના સમૂહ લગ્ન પણ મોકરિયા પરિવાર દ્વારા કરાવી દેવામાં આવશે. આ સિવાય સપ્તાહમાં રોજ 25,000 લોકો પ્રસાદ ગ્રહણ કરી શકે, કથા શ્રવણ કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે, અને ઇથી વધારે જો જરૂરિયાત પડે તો પણ વ્યવસ્થા નિર્માણ થઈ શકે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે. રામ મંદિરનું જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે તે દિવસે અહીંયા લાઈવ નિદર્શન છે, જેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે તે કાર્યક્રમ લાઈવ છે. રાજકોટના ભાવિકો અહીંયા કાર્યક્રમ નિહાળશે લાઈવ, અને ત્યારબાદ ભોજન પ્રસાદ લેશે. ધન્યવાદ. આપ કહાં સે આયે હે? મેં અયોધ્યા ધામ થી હી આયા હું. અચ્છા, આપકા નામ? નરેન્દ્ર દીક્ષિત. આપ અયોધ્યા કે બારે મેં કુછ બતાઈએ? અયોધ્યા મેં તો ઇસ સમય રામમય હૈ પૂરી અયોધ્યા. પૂરી અયોધ્યા કે આપ પૂરા હિન્દુસ્તાન, હિન્દુસ્તાન કે આપ પૂરી દુનિયા બિલકુલ રામમય હૈ. ઔર ઉસ તરફ જય શ્રી રામ, જય શ્રી રામ. ઔર કુછ બતાઈએ? ઔર ક્યા પૂછના ચાહતે? પૂછના ક્યા કહેંગે, અભી કુછ બતાઈએ મને અયોધ્યા કે બારે મેં બતાઈએ. અયોધ્યા મેં તો જબ તક આપ સ્વયં નહીં જાયેંગે તબ તક ઉસકી મહિમા હરી અનંત, હરી કથા અનંત. મેં સુના હૈ કે અયોધ્યા મેં જબ અયોધ્યા કે લોક હૈ ઉન્હીં કો અંદર જાને દેતે, યહાં સે બહાર સે કોઈ અંદર ગયે તો ઉસકો. નહીં નહીં, એસા નહીં હૈ. સિક્યોરિટી કા મેસેજ હૈ, સુરક્ષા યે 22 તારીખ તક હૈ. 22 તારીખ કે બાદ મેં તો સભી કો આને જાને, વાવ વૈસે ભી આને જાને દેતે હૈ, એસા નહીં હૈ. લેકિન અબ જો ગાડિયાં લેકે જાયેંગે, અબ ઉસકા ટ્રેફિક હૈ. હાં હાં, ઇસીલિયે ઇસીલિયે થોડા ટ્રાફિક જ્યાદા હોય, હા ટ્રાફિક જ્યાદા હોય, થોડા યે કર દીએ. બાકી ઓર કુછ નહીં હૈ, સભી કો આને જાને દે રહા હૈ, એસા કુછ નહીં. યે સબ અફવા હૈ કે કિસી કો જાને નહીં દે રહે. સભી કો એસા સુના થા કે અયોધ્યા મેં જો અયોધ્યા કે રહેવાસી હૈ ઉનકો અંદર જાને દિયા જાતા હૈ. નહીં નહીં, સભી કો જાને દિયા જાતા હૈ, પૈદલ જો ભી જાતા હૈ. હમ જનતા આજ આ રહી હૈ, પૂરે હિન્દુસ્તાન કે લોગ આજ આ રહે હૈ. ડેલી આપ વિડિયો દેખતે હોંગે, હર જગહ કે લોગ જાતે હૈ. અભી તો આપને દેખા હોગા બહુત ફુલ ટ્રાફિક હોગા. હા, બહુત સબસે જ્યાદા ટ્રાફિક હોગા. બિલકુલ, અભી તો અભી તો કુછ નોર્મલ હૈ. લેકિન તો જૈસે જૈસે તારીખ નજદીક આ રહી હૈ, વૈસે વૈસે લોગો કા જમાવડા વહાં પે હો રહા હૈ, તો ભીડ કી વજહ સે જો હૈ. જય શ્રી, જય શ્રી. બોલ, શું નામ તારું? રિદ્યા. ગાંધીનગર માં કથા થાય છે? ના, ગાંધીનગર માં નહી. કેટલા દિવસ રોકાવાના? નહીં, 22 તારીખે રામ આવે છે તો આમ ઉત્સાહ છે, આમ બધું સારું લાગે છે, મસ્ત મસ્ત લાગે છે. થેન્ક યુ. હનુમાનજી મહારાજ, નમસ્કાર.
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે 17-24 તારીખ સુધી ભાગવત કેરામ ના સૂત્ર સાથે પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખ્ય દિન કથાનું રસપાન થશે. અંદાજિત અમે રસોડા વિભાગમાં છીએ, હું છું કિરીટભાઈ છે. અમારી અંતિમ ગણતરી છે કે 7,000 થી 25,000, 30,000, 40,000, 50,000 સુધીની સંખ્યા થશે જેમ જેમ પ્રસંગો આવતા જશે. 22 તારીખે રામ જન્મભૂમિનું જે અયોધ્યા ખાતે મુહૂર્ત થઈ રહ્યું છે મંદિરનું, એના અનુસંધાનમાં અહીંયા પણ લાઈવ એનું પ્રસારણ થશે. એ દિવસે બપોરે બધા માણસો અહીંયા પ્રસાદ લેશે. મોટી સંખ્યામાં રમેશભાઈજીના હસ્તે અહીંયા બધું ઉદઘાટન એ ટાઈપનું કાર્યવાહી થશે. 23 તારીખે 27 દીકરીઓના સમૂહ લગ્ન મોકરિયા પરિવાર તરફથી શાસ્ત્રી મેદાન ખાતે છે. ત્યાં પણ 27 દીકરીઓના ત્યાં પણ ત્યાં બપોરે ભોજન ને એવું બધું રાખ્યું છે. અલગ અલગ વિભાગ દ્વારા એટલી ચોકસાઈથી કમિટી કાર્યરત છે અને મોકરિયા પરિવારને પણ એટલો ઉત્સાહ છે અને પબ્લિકને પણ અમે વધુ બધું એમ કહીએ છીએ કે આપણે રાજકોટના આંગણે આવી સરસ કથા આવી રહી હોય તો એનો લાભ લેવો પડે અને ચોક્કસ બધા પધારજો એવી વિનંતી બધાને કરું. જય સિયારામ. મોકરિયા પરિવાર તરફથી રામભાઈ અને એમનો સમગ્ર પરિવાર રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં સિટી બસની મફત સુવિધા તથા સ્થળે આવવાની પણ રાખેલ છે અને અન્ય વાહનો દ્વારા પણ ઉતારાથી માંડીને ભોજનથી માંડીને એટલું બધું સ્ટોલ બધા રાખેલા છે. સેવાકીય રોજ કાર્યક્રમ થવાના છે, રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ બધા થવાના છે. લોક સાહિત્યકારથી માંડીને ડાયરો હસાયરો બધા રોજે રોજના કાર્યક્રમો અહીંયા થાય છે. જય સિયારામ. જય સિયારામ. કથા મંડપમાંથી અત્યારે લાઈવ છીએ. રામભાઈ મોકરિયાએ જે કથાનું આયોજન કરેલું છે એ અતિ ભવ્ય આયોજન છે. એમાં રાજકોટવાસીઓ તેમજ સૌરાષ્ટ્રવાસીઓ એટલું સરસ આયોજન છે કે બધાએ આ કથાનો લાભ લેવો ચૂકવા જેવો નથી. આપણે અયોધ્યા નગરીમાં તો નથી જઈ શકીએ 22 તારીખે, પણ અયોધ્યા નગરી જેટલો જ સરસ આપણને અહીંયા લાભ મળે એવું સરસ રામભાઈ પરિવાર તરફથી આપણને લાભ મળ્યો છે. તો બધાને આભારી એટલે મહિલા મંડળ તરફથી એવી વિનંતી છે કે બધા ચોક્કસથી ચોક્કસ કથા સાંભળવા આવે. તેમજ અહીંયાની વ્યવસ્થા એટલી સરસ છે કે બધા બસની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, બારગામથી આવેલા હોય એ લોકોને સરસ મહેમાન ગતિ જે પોતાની ઘરે નથી મેળવી શકતા, જે આપણે નથી પોતાનું આપી શકતા એટલી સરસ અહીંયા આગળ આયોજન છે. એટલે ખરેખર મોકરિયા પરિવારને આપણે ધન્યવાદ દઈએ કે બહુ સરસ આવું આયોજન કરેલું છે. માધુ. જય સિયારામ. સીમાબેન અગ્રવાલ.
રંગોલી નું આયોજન આખા રાજકોટ માં 100 રંગોલી નું આયોજન છે. બધા રામ મંદિર માં એક એક રંગોલી કરાવેલી છે અને જય શ્રી રામ. હું હર્ષિતા બકરોજિયા. આપણે રાજકોટમાં ખૂબ સરસ લાભ મળ્યો છે રામભાઈના પરિવાર તરફથી. તો આ રાજકોટની જાહેર જનતાને આમંત્રણ રામભાઈએ તો આપેલું જ છે, પણ અમે મહિલા મોરચા તરફથી પણ મહિલા તો તરફથી આમંત્રણ આપીએ છીએ. બધા પોતાનો અચૂક લાભ લેજો. અને ખૂબ સરસ સગવડ છે અહીંયા પ્રસાદમાં, સરસ એવી સુવિધા અને બધાને કોઈને પણ કાંઈ અડચણ પણ નહીં પડે અને શાંતિથી કથાનો બધા લાભ લઈ શકશે. બહુ સરસ મજાનું આયોજન છે. તો આપ સૌ વિનંતી છે કે પધારો એક કથા સાંભળવા માટે. રાજકોટ તરફથી, કોર્પોરેશન તરફથી આપ સૌનો બહુ બહુ આભાર રામભાઈ. સુંદર વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા, સુંદર વ્યવસ્થા, બસ એક જ શબ્દ. અને જેને લઈ શકાય એને લાભ લે, એને ભગવાનના અંતરાત્મામાં જો હોય તો આ લાભ લઈ શકાય એવી છે સરસ વ્યવસ્થા. તો બધાને આમંત્રણ છે, બધાએ ભગવાનનું નામ લેવા પધારે. જય સોમનાથ, જય શ્રી રામ, જય શ્રી રામ. અદ્ભુત અદ્ભુત કહી શકાય એવું આયોજન. પધારો બધા દર્શનાર્થીઓ, આવો લાભ ભવિષ્યમાં મળે કે ન મળે આ ટાઈપનો કાર્યક્રમ છે. અમે સપ્તાહ સાંભળવા આવ્યા છીએ. સપ્તાહ થોડીક વાર માં ચાલુ થશે. તો આનો આનંદ, આનો લાવો બધા લેશો. મારું નામ રિંકલ બેન રામભાઈ. જય સિયારામ, જય સિયારામ, જય રામ, જય બજરંગબલી. મારું નામ વ્યાસ રમેશચંદ્ર મોદીભાઈ છે, રાજકોટનો રહેવાસી. બ્રહ્મ સમાજ સાથે સંકળાયેલો છું, બ્રહ્મ સમાજ મિત્ર મંડળમાં છું. આ જે કાર્ય આજે રામભાઈ મોકરિયા સાહેબે કર્યું છે બહુ સરસ, મજા આવે છે. આ અત્યારે ડમમાં જ બેઠો છું અને કાલે અમારી પણ મિટિંગ હતી બ્રહ્મ સમાજની વિરાણીમાં સહકાર આપવા માટે. અમે બધા એની સાથે સેવા, સામાજિક સેવા સાથે સંકળાયેલા છીએ. ભાજપમાં જે રામનું અયોધ્યામાં કામ થાય છે, જે ઉત્સવ છે એનો, એ અપાર અમને પણ ઉત્સવ છે. અમે પણ અત્યારથી જ ઉત્સવમાં સંકળાયેલા છીએ, સમાયેલા છીએ. દરરોજ ઉત્સવ અમે ઉજવી જ છીએ અમારી. અને 22 તારીખે પણ અમે દીવા, 5 દીવા પ્રગટાવી અને રામનો ઉત્સવ ઘરે ઘરે કરશું એવી અમે સોસાયટીમાં પણ જઈ છીએ. અને સોસાયટીમાં પણ અમે નાગેશ્વરમાં અમારું જે છે એ કાર્ય કરીએ. આવી રીતે હું સામાજિક સેવક છું રામનો. અમે રામ જેટલું કામ કરવા દઈએ અમારી શક્તિ પ્રમાણે આવી, એટલું અમે રામનું કામ કરીએ છીએ. જય જય ભારત, જય શ્રી રામ, જય શ્રી. જય શ્રી રામ, જય શ્રી રામ. શું છે આપણે શેમાં આવ્યા છે? સપ્તાહમાં. કેટલા દિવસ થી છે? નથી ખબર.
આપણે 22 તારીખે શ્રી રામ આવવાના છે ને, આપણા સપ્તાહમાં 22 તારીખે લાઈવ કાર્યક્રમ પણ રાખ્યો છે, તો જેને પણ અહીંયા લાભ લેવો હોય તે બધા આવી શકે છે. આજે સાંજે 4 વાગ્યાથી કથા આપણી શરૂ થવાની છે, તો બધાને ખૂબ લાભ મળે એવી. રમેશભાઈ ઓઝા પણ આવી રહ્યા છે. તમે અહીંના કે અમદાવાદ? સાકરો સંતાન જીતેન્દ્ર કુમાર લાભસંકુલ ઉપાધ્યાય, અમરેલી જિલ્લા ખાંભા ગામ નો વતની અને રહેવાસી છું. અને એ મારું વતન છે. મૂળ મારા ફાધરને રાજકારણનો વેપાર હતો, હું પણ એમાં જોડાયો હતો. સંજોગ અવસાદ અહીં રાજકોટ આવવાનું થયું અને રાજકોટ 2005માં આવ્યા પછી ધીમે ધીમે ઘણા પ્રયત્ન કરવા કર્યા અને એમાં મને આ બ્રહ્મકર્મનું કાર્ય યોગ્ય અને સારું લાગ્યું. એમાં હું જોડાણો મારી અત્યારે જે કાંઈ હું આ કર્મકાંડની ક્રિયામાં જોડાઈને કામ કરું છું. મારા બ્રાહ્મણ ભાઈ બધા ઘણા બધા મિત્રો છે. ધર્મના કાર્યોમાં જોડાઈને મને ખ્યાલ આવ્યો છે કે ધર્મ જ સાચી વસ્તુ છે. આની અંદર જ આપણે સાચા મોક્ષને ગતિ પામવા માટેના રસ્તાઓ છે. આમાં બધી જ તો આપણને સુખ મળી શકે એવું આ એક કાર્ય છે. અત્યારે જે આ રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, રામલાલાના જીર્ણો પ્રાણ પ્રતિષ્ઠા અને જીર્ણોદ્ધારનો કાર્યક્રમ, તો આના અંદર હું સમસ્ત દુનિયાના લોકો આવા જોડાયેલા છે. આમાં કોઈ ભેદભાવ નથી, કોઈ જ્ઞાતિવાદ નથી. મોદી અને અમિતભાઈ શાહ તેમજ ભાજપની ટીમ પણ આમાં જોડાયેલી છે, RSS જોડાયેલો છે, વિશ્વ હિન્દુ પરિષદ જોડાયેલું છે, બજરંગ દળ જોડાયેલું છે, તેમજ બીજા ઘણા બધા એવું કહે છે કે અમુક લોકો વિરોધ કરે, ના કોઈ વિરોધ કરતા જ નથી. દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો આમાં જોડાય, હિન્દુ મુસ્લિમ ઈસાઈ શીખ આ બધા જોડાયા છે અને બધા સાથે રહી અને આ કાર્યનો ઉત્સવ ઉજવવા ખૂબ આતુર છે. બધાને મનમાં આનંદ છે. અમારા રાજકોટની અંદર રેસકોર્સની અંદર શ્રી રામભાઈ મોકરિયાએ કથા બેસાડી છે આ કથાની અંદર, અમે બધા ભાગ લેવા આવી રહ્યા છીએ. તો અહીંયા ભાગવત સપ્તાહનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. ઘણો બધો મોટો વિશાળ ડમ છે, આની અંદર પુષ્કળ લોકો આવીને કથા સાંભળશે અને રમેશભાઈ ઓઝા આ કથા સંભળાવવાના છે. આવા મહાપુરુષની કથા સાંભળી કે એમના દર્શન કરીને અમે ધન્યતા અનુભવશું અને અમે પુણ્યશાળી છીએ એવો અમને અહેસાસ કરી અમે મોક્ષ ગતિને પામીએ એવા એમના આશીર્વાદ લેવાની કોશિશ કરશું. સાથે અમે ખૂબ ખુશી થયા છીએ કે આવું રામભાઈ મોકરીએ આવું આયોજન કર્યું છે. બહુ રાજી થયા છીએ. અત્યારે હું આ ડોમની અંદર જ બેઠો છું અને ઘણો બધો સરસ કાર્ય છે. આના વિશે કેટલું વખાણી એટલું ઓછું છે. ખૂબ જ ખુશી ખુશી થવા જેવું છે અને આ કાર્યમાં દરેક લોકો જોડાય અને આ રામ જન્મ અથવા તો રામલાલા જે આવી રહ્યા છે, પ્રાણ પ્રતિષ્ઠા જીર્ણોદ્ધારનો કાર્યક્રમ થઈ રહ્યો છે, આમાં દરેક સમાજ ભાગ લે. હું તો અનન્ય ભાવથી અને અનન્ય હૃદયના અનન્ય પ્રેમથી ભાવ આમાં રસ લઈ રહ્યો છું. તો હું એવું કહું છું કે રામલાલા સર્વને આ જગતમાં બધી જ પ્રકારે સુખી રાખે એવી મારી રામલાલાને હૃદયથી પ્રાર્થના. શુભમ તો કલ્યાણ મનોકામના સિદ્ધિ રસ્તો હો. આજ 17 તારીખથી ચાલુ થયું ભાગવત સપ્તાહ, ચાલુ થાય 24 તારીખે ને? હા, વિશેષમાં એક કણ કહેતા હું ભૂલી ગયો કે 17 તારીખે આ કથા અત્યારે બપોરે ચાલુ થાય છે અને તારીખ 22મી આ કથાનો પૂર્ણ ભૂતિ થવાની છે. તો આ તારીખ આજે 24 પૂર્ણ, હા સોરી ભાઈ ભૂલાઈ ગયું છે, 24 પૂર્ણવતિ થવાની છે. તો આ નિમિત્તે જે કોઈને કથામાં રસ લેવો હોય, કથા સાંભળવી હોય, વિના સંકોચે આવો. અહીંયા ઘણો વિશાળ વ્યવસ્થા રાખી છે રામભાઈએ અને ખૂબ જ સારી રીતે અહીંયા કથા સાંભળી શકાય એવી બધી જ વ્યવસ્થાની હિસાબે આપ આવો, આપને કોઈ જાતની અગવડ પડશે નહીં એવું મને અહીંયા લાગે છે. મારા જોતા તો આપને હું એવો ભરોસો આપું છું. મહાદેવ હર. જય સિયારામ. જય સિયારામ.
આજે પુષ્ય યાત્રા નો આરંભ થયો છે અને બંને નીકળ્યા હતા એટલે અમે જોયું હતું. બહુ સરસ આયોજન છે અને 22 તારીખે ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરનું આયોજન થવાનું છે, તો એના અનુસંધાને અહીંયા આજે ભાગવત સપ્તાહ જે રમેશભાઈ પૂજા વક્તા છે એ કરવાના છે પ્રારંભ. ને બહુ આયોજન સારું છે, અહીંયા બધું વ્યવસ્થિત છે, સારું છે, અમને મજા આવે છે. આજે અમે ભક્તિમાં બધું જોઈને આનંદ થયો અને મજા क्या क्या आइटम बना रहे हो? अभी एक आइटम तो बनेगा शाम के लिए, मिक्स भज्जे है, चटनी, रोटी, दाल भात चावल और सब्जी है. एक तो हमने मक की सब्जी है, दूसरा आलू फ्लेवर का सब्जी है. मित्रों अत्यारे 150 जना 150 जना काम करे छे અને દરેક આઈટમ પોતે જાતે જ બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો. જસ્ટ રસોડું બનાવવામાં આવ્યું છે. જેટલા કામ કરે એટલા બધા એના સીન તો આવવા જોઈએ ને, આ બધા કામ કરે એમને થોડું હાલે. મિત્રો આ બધા કામ કરે છે, 150 જણા છે, 150 જણા કે છે. મિત્રો 15-30 કાઉન્ટર બનાવ્યા છે, દરેક કાઉન્ટર ઉપર દરેક વસ્તુ મળે છે. અત્યારે ફક્ત એક જ કાઉન્ટર ચાલુ છે.